नमस्कार दर्शक मित्रों, अब तक बुलेटिन में आपनुं स्वागत छे। राज्यसभानी चार बैठकोनी चूंटणी समये ज भाजपे त्रण बैठकों जीतवा कांग्रेस पर घा करवानुं चालू करेल ते आगळ वधार्युं छे। कपराड़ा अने करजणना धारासभ्यए राजीनामुं आप्या बाद कांग्रेसना मोरबी माळियाना धारासभ्य ब्रिजेश मिर्जाए पण राजीनामुं आपता राजकीय खळभळाट मची गयो छे। કોંગ્રેસના હાથમાંથી બે બેઠકો મેળવવાની તક સરકી ગઈ છે, જ્યારે ભાજપના બે ઉમેદવારો અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા ઉપરાંત ત્રીજા ઉમેદવાર નરહરી અમીનની જીત નિશ્ચિત બની ચૂકી છે। બ્રિજેશ મિર્જા વર્ષોથી કોંગ્રેસમાં સક્રિય છે, ભૂતકાળમાં રાજ્યના 12 પ્રધાનોના પીએ કે પીએસ તરીકે રહી ચૂક્યા છે। પાટીદાર સમાજમાં પણ તેમની સારી પ્રતિભા છે। 2017થી ચૂંટણીમાં તેઓ ભાજપના ઉમેદવાર કાંતિલાલ અમૃતિયા સામે વિજેતા બન્યા હતા। અત્યાર સુધીમાં કોંગ્રેસના 8 ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે। નિસર્ગ વાવાઝોડું ફંટાઈ ગયા બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસર તળે સૌરાષ્ટ્રમાં સતત બીજા દિવસે પણ વરસાદ વરસ્યો હતો। હળવા ઝાપટાથી લઈ 4 ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે। સૌરાષ્ટ્રના 2-3 જિલ્લાઓને બાદ કરતા સર્વત્ર વાવણી લાયક વરસાદ થઈ જવા પામ્યો છે। આગામી 2 દિવસ સુધી હજી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે। રાજ્યના 70 તાલુકાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ વરસ્યો હતો। ગોંડલમાં મિની વાવાઝોડા સાથે વરસાદ વરસતા હોર્ડિંગ્સ ધરાશાયી થતા એક વૃદ્ધનું મોત નિપજ્યું હતું, તો શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતા। ભારે પવનના કારણે વીજ પુરવઠો પણ ખોરવાઈ જવા પામ્યો હતો। જે ચોક્કસથી વાત કરવામાં આવે તો હાલ નિસર્ગ વાવાઝોડાનો ખતરો જે ગુજરાત અને મહારાષ્ટ્ર પર મંડરાઈ રહ્યો હતો તે હાલ ટળી ચૂક્યો છે, પરંતુ પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે હાલ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં વરસાદ આવ્યો છે। ત્યારે જો વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા જે છાંટાથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો। ત્યારે જો વાત કરવામાં વધુમાં વાત કરવામાં તો સૌરાષ્ટ્રમાં સૌથી વધુ જે ગઢડા છે ત્યાં 4 ઇંચ વરસાદ પડેલો હતો। રાજકોટની જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લામાં સાપર, વેરાવળ, ગોંડલ તાલુકા જેવા અનેક વિસ્તારોમાં હાલ 2-2.5 ઇંચ જેવો વરસાદ પડેલો હતો। જો ગોંડલની વાત કરવામાં આવે તો ગોંડલમાં મિની વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે જેને કારણે જે હોર્ડિંગ પડવાને કારણે એક વૃદ્ધનું મૃત્યુ પણ નિપજ્યું હતું। જો રાજકોટની વાત કરવામાં તો રાજકોટ શહેરમાં ગઈકાલ મોડી રાતના સમયે જે 10 મિનિટ સુધી ધીમી ધારે વરસાદ પણ આવેલો હતો। જો વધુમાં વાત કરવામાં આવે તો જે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે અમુક વિસ્તારોમાં જે વરસાદ આવી રહ્યો છે તેને કારણે ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે। ક્યાંક ને ક્યાંક કહી શકાય તો હાલ ગુજરાતની અંદર જે ખેતી માટે જે ખેડવાની વાત આવે તો ખેતી માટેને પણ જે અત્યારે હાલ સારું વાતાવરણ બની રહ્યું છે તેવું લાગી રહ્યું છે, જેના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જો હવામાન વિભાગ દ્વારા પણ હજી આવનારા 2 દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવેલ છે, સાથે સાથે તારીખ 7-9 દરમિયાન વાવાઝોડાની મિની વાવાઝોડા જેવી સ્થિતિ એટલે કે ભારે પવન સાથે વરસાદ આવશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી છે। હાલ સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે વાતાવરણ થોડું ઠંડુ થયેલું છે, જેને કારણે સૌરાષ્ટ્રવાસીઓમાં હાલ ક્યાંક ને ક્યાંક ખુશી પણ જોવા મળી રહી છે વાતાવરણ ઠંડુ થવાને કારણે। જી, ગુજરાત અને દેશમાં હાલ કોરોના મહામારીની સ્થિતિને કારણે જાહેર સભા કે સંમેલન બંધ છે, ત્યારે ભાજપે રાજ્યમાં લોકોનો ઘર બેઠા સંપર્ક કરવાનું અભિયાન હાથ ધર્યું છે। આ લોકસંપર્ક અભિયાનમાં વિડીયો કોન્ફરન્સથી લોકોને ભાજપ સરકારની કામગીરીની માહિતી અપાશે। દરેક બૂથ દીઠ 2-2 કાર્યકર લોકોના ઘરે જશે, જે અંતર્ગત તારીખ 8ના રોજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજા તથા પ્રદેશ ભાજપ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટ વિડીયોના માધ્યમથી પ્રેસ કોન્ફરન્સ સંબોધશે। પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ વર્ચ્યુઅલ પ્રેસ વાર્તા દરમિયાન જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપ સરકારની બીજી ટર્મનું 1 વર્ષ 30મી મેના રોજ પૂર્ણ થયું છે, ત્યારે રાષ્ટ્રીય ભાજપ દ્વારા સમગ્ર દેશમાં સોશિયલ મીડિયાના તમામ માધ્યમો દ્વારા જુદા જુદા અભિયાન અને કાર્યક્રમો હાથ ધરવામાં આવનાર છે। આ કાર્યક્રમો ઉજવણી માટે નહીં, પણ જનતાએ ભાજપમાં મૂકેલા વિશ્વાસ અને ભાજપના જનતા સાથેના અતૂટ બંધન અને સમર્થનના ફળશ્રુતિ રૂપે થશે। જનતાને સુશાસન અને પ્રજાલક્ષી કામગીરીની માહિતી મળે તે માટે જવાબદેહીના સ્વરૂપે આ કાર્યક્રમો યોજાશે।
આ અંતર્ગત તારીખ 4-8 જૂન દરમિયાન ભાજપ પ્રદેશ મીડિયા વિભાગ દ્વારા ઝોન મુજબ પ્રેસવાર્તા યોજીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્રની ભાજપ સરકારની ઉપલબ્ધિઓની માહિતી જનતા સુધી પહોંચે તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવશે। નવા સદસ્યોને સાંકળીને પ્રત્યેક બૂથમાં વોટ્સએપ એપ ગ્રુપ બનાવવામાં આવશે। આ કાર્યક્રમો અંતર્ગત તારીખ 8-17 જૂન દરમિયાન પ્રદેશ ભાજપા દ્વારા ગુજરાતના 4 ઝોનમાં વર્ચ્યુઅલ રેલી સભાઓ યોજવામાં આવશે, જેમાં 8 જૂનના રોજ ઉત્તર ઝોન, 11 જૂનના રોજ સૌરાષ્ટ્ર, 14 જૂનના રોજ દક્ષિણ ઝોન અને 17 જૂનના રોજ મધ્ય ઝોનમાં સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ પર આ રેલી સભાઓ આયોજિત થશે। આ ઉપરાંત તારીખ 7-28 જૂન દરમિયાન જિલ્લા મહાનગર ખાતે જુદા જુદા મોરચાઓ, સાંસદો, ધારાસભ્યો દ્વારા વિડીયો કોન્ફરન્સ સંમેલન યોજવામાં આવશે, જેમાં 7-14 જૂન દરમિયાન યુવા મોરચા અને અનુસૂચિત જાતિ મોરચા દ્વારા તારીખ 15-21 જૂન દરમિયાન બક્ષીપંચ અને મહિલા મોરચા તથા તમામ ધારાસભ્યો દ્વારા તથા તારીખ 22-28 જૂન દરમિયાન અનુસૂચિત જનજાતિ મોરચો, કિસાન મોરચા અને તમામ સાંસદો દ્વારા વિડીયો કોન્ફરન્સનું આયોજન વર્ચ્યુઅલ રીતે સમગ્ર ગુજરાતભરમાં કરવામાં આવશે। લોકડાઉન બાદ હવે ગુજરાત અનલોક થયું છે, પરંતુ કોરોનાના કેસ વધી રહ્યા છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 492 કેસ સામે આવ્યા છે, તે સાથે કુલ કેસનો આંકડો 18,609ને પાર પહોંચ્યો છે। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 લોકોના મૃત્યુ થયા છે, જોકે બીજી તરફ 455 દર્દીઓએ કોરોનાને મહાત પણ આપી છે, જેથી તેઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયા છે। કોરોના મહામારી સામેના જંગમાં સ્થળાંતરિતોની બેખોફી અને ગભરાટ સરકારના પ્રયત્નો પણ પાણી ઢોર કરી નાખે તેવી સ્થિતિ ઊભી થઈ છે। હવે સરકારની જેમ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાયરસના સંક્રમણના કેસનો જબર ઉછાળો જોવા મળ્યો છે। લોકડાઉનના કારણે કોરોનાના કેસ એક તબક્કે કાબૂમાં આવી ગયા હતા। કન્ટેનમેન્ટ ઝોન સિવાય કોરોના કેસને રોકવામાં સફળતા મળી હતી, પરંતુ હવે મામલો બિચકાયો છે। શ્રમિકો, વિદ્યાર્થીઓ, નોકરિયાત સહિતનાનો એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સુવિધાની સાથે આઝાદી પણ આપી દેવાતા કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે। ગ્રામ્ય વિસ્તારમાં તો કોરોના બોમ્બ ફૂટ્યો હોય તેવી હાલત છે। વર્તમાન સમયે કોરોનાની સૌથી વધુ ગંભીર અસર ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળી છે। પગદંડા પાછળ સ્થળાંતરિતોની બેખોફી અને ગભરામણ જવાબદાર છે। વર્તમાન સમયે દેશમાં 2.26 લાખ કોરોના પોઝિટિવ કેસ છે। દિવસે ને દિવસે કેસની તીવ્રતા વધી રહી છે। અગાઉ દર 3 દિવસે 10,000 કેસ નોંધાયા હતા, હવે દરરોજ 10,000 કેસ નોંધાવા લાગ્યા છે। ડબલિંગ રેટ એકાએક ઘટી જતાં મામલો વધુ ગંભીર બન્યો છે। ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના સંક્રમણની અસર વધુ છે, જેની પાછળ આરોગ્ય સેવાઓ ઊભી કરવામાં નાકામી જવાબદાર છે। આ બાબતે વડી અદાલતમાં પણ મામલો પહોંચી ગયો છે, જ્યાં કેન્દ્ર સરકારે વધુ ને વધુ ઝડપથી આરોગ્ય સુવિધાઓ ઊભી કરવામાં આવશે તેવું કહ્યું હતું। ગ્રામ્ય વિસ્તારોમાં કન્ટેનમેન્ટ રાખવા માટે શેલ્ટર પણ ઊભા કરવામાં આવી રહ્યા છે। કોરોના મહામારીથી ઉદ્ભવેલ પ્રતિકૂળ આર્થિક પરિસ્થિતિમાં રાજ્યના અર્થતંત્રને પુનઃ વેગવંતું બનાવવા માટે મુખ્યમંત્રી રૂપાણીએ રૂપિયા 14,000 કરોડના ગુજરાત આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી હતી। આફતને અવસરમાં પલટવા માટે પ્રોપર્ટી ટેક્સ, વીજ બિલ અને વાહન કરમાં માફી રાહતો, ઉદ્યોગ વ્યવસાયિકો માટે પ્રોત્સાહક સબસિડી, હાઉસિંગ સેક્ટરને રાહતો આપવા સહિતની જોગવાઈ પેકેજમાં છે। પેકેજ માટે રાજ્ય સરકારે મંત્રીઓ, વરિષ્ઠ સચિવો, સામાજિક આગેવાનો, ઉદ્યોગ વેપાર મંડળો અને વિવિધ સમાજના પ્રતિનિધિ સાથે ચર્ચા વિચારણા કરી હતી, ત્યારબાદ સંવેદનશીલ પેકેજની જાહેરાત થઈ હતી। જે બિલકુલ સમગ્ર રાજ્યમાં હાલ જે રીતે પ્રતિકૂળ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કોરોનાના જે મહામારી છે તેની અસરના કારણે, તો હવે આફતને અવસરમાં બદલાવા માટે ખાસ રાજ્યની મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે રૂપિયા 14,000 કરોડની આર્થિક પેકેજની જાહેરાત કરી છે, અને આ પેકેજમાં વિવિધ પ્રકારના પ્રોપર્ટી ટેક્સ, વીજ બિલ, હાઉસિંગ સેક્ટરને લગતા અનેકવિધ ક્ષેત્રો માટે રાહતની જાહેરાતો કરી છે। ખાસ એ વિશે આપણે વિગતવાર વાત કરીએ તો આ જે પેકેજ છે એની જાહેરાત પૂરતે વિવિધ રાજ્યના જે મુખ્યમંત્રી જે મંત્રીમંડળ છે તેની સાથે, એ સિવાય ઉદ્યોગ ધંધા મંડળો છે તેની સાથે અને સામાજિક સંસ્થાઓ છે, જે વરિષ્ઠ સચિવો છે, સૌની સાથે ચર્ચા કરવામાં આવી છે, ત્યારબાદ આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે। પેકેજ વિશે આપણે વાત કરીએ તો પેકેજમાં ખાસ જે
પ્રોપર્ટી ટેક્સ છે, જે વાણિજ્યિક એકમો હોય છે એમના પ્રોપર્ટી ટેક્સમાં 20% માફી આપવામાં આવી છે, જેનો સીધો લાભ 23 લાખ લોકોને મળનાર છે અને તેમાંથી આશરે 612 કરોડ રૂપિયાની રાહત રાજ્ય સરકાર આપવાનું છે. તેની સાથે સાથે આપણે જે રહેણાંક મિલકતો છે તેમાં પ્રોપર્ટી ટેક્સની વાત કરીએ તો જો પ્રોપર્ટી ટેક્સ 31 જુલાઈ 2020 સુધીમાં ભરી દેવામાં આવશે તો તેમાં 10% માફી આપવામાં આવશે અને આનો સીધો લાભ ખાસ 72 લાખ લોકોને મળનાર છે. તેની સાથે સાથે આપણે વીજબિલની જો વાત કરીએ તો જે રહેણાંક વિસ્તારોમાં વીજ કનેક્શન હોય છે ત્યાં જેનો વપરાશ 200 યુનિટથી ઓછું હોય છે તો આવા જે વીજ ગ્રાહકો છે, જે વીજ કનેક્શન ધારકો છે, તેમના પ્રથમ એકવાર માટે જે 100 યુનિટનું બિલ છે તે પણ માફ કરવામાં આવશે અને તેમાં કુલ 92 લાખ લોકોને તેનો ફાયદો મળનાર છે. તો તેની સાથે સાથે હાઉસિંગ સેક્ટરમાં પણ અનેકવિધ રાહતો આપવામાં આવી છે. સાથે સાથે જે નાના નાના ઉદ્યોગ સાહસિકો છે, જે વેપારીઓ છે, તેના માટે પણ અનેકવિધ જાહેરાતો કરવામાં આવી છે. સૌ માટે ક્યાંક ને ક્યાંક રાહત અને ક્યાંક ને ક્યાંક છૂટછાટ આપવામાં આવી છે. તો રાજ્ય સરકારે એક સંવેદનશીલ આત્મનિર્ભર પેકેજની જાહેરાત કરી છે. રાજકોટના બજરંગવાડી વિસ્તાર ખાતે ગત તારીખ 7 એપ્રિલ 2014 ના રોજ પોલીસકર્મી કમલેશ મહેતા દ્વારા કરવામાં આવેલા ડબલ મર્ડર કેસમાં એડિશનલ સેશન્સ જજ ડીડી ઠક્કર દ્વારા આરોપીને 25 વર્ષની સજા ફટકારવામાં આવી છે. બેસવાના નજીવા બાબતે આરોપી દ્વારા IOC કર્મચારી ભૂપતભાઈ તેરૈયા અને તેમના પત્ની ગુણવંતી બહેનની હત્યાના ગુન્હામાં બી ડિવિઝનના પોલીસકર્મી કમલેશ મહેતાને 25 વર્ષની સજા ફટકાર. મારું નામ રૂપરાજસિંહ પરમાર. હું જે ડબલ મર્ડરની ઘટના હતી એમાં હું સ્પેશિયલ પીપી છું અને રાજકોટના સિનિયર મોસ્ટ ધારાશાસ્ત્રી શ્રી લલિતસિંહ જે સાઈ સાહેબ છે તે મૂળ ફરિયાદીના વકીલ હતા અને આ જે ઘટના હતી એમાં રાજકોટના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી ડીડી ઠક્કર સાહેબે આરોપી પોલીસમેન કમલેશભાઈ રમેશભાઈ મહેતાને 2014માં એમના જ પાડોશી દંપતીની હત્યા કરવાના ગુનામાં તકસીરવાન ઠેરાવી અને 25 વર્ષની સખત કેદની સજા ફરમાવેલ છે. આ જે ગુજરનાર દંપતિ તથા આરોપી બંને એક જ દિવાલે બાજુબાજુમાં રહેતા હતા અને બેસવા જેવી સામાન્ય બાબતમાં ટસલો થતી એ ટસલને આખરી અંજામ આ કમલેશભાઈએ બનાવના દિવસે બંને દંપતિને છરીના ઘા મારી અને એને હત્યા નિપજાવેલી એ રીતે બનેલ. આ ઘટના 7/4/2014ના દિવસે સામાન્ય બાબત ખુરશી ઉપર બેસવા બાબતમાં આ ઘટના કી બની હતી અને આ ઘટનામાં મારા માતુશ્રી અને પિતાશ્રીનું આરોપી કમલેશ રમેશભાઈ મહેતા જે પોલીસ કોન્સ્ટેબલ હતો તેને હત્યા કરેલી હતી અને ના અગાઉ ક્યારેય પણ આવો કોઈ પણ જાતનો બનાવ બનાવેલો જ નહોતો. એમાં શું પાડોશમાં રહેતા હતા એટલે અવારનવારી એના માતુશ્રીને એ અમારી સાથે ઝઘડો કરતા ભાઈ પાણી આવે છે આવું આવે છે અને આવી વાતમાં ઉશ્કેરાટ દઈને એને મારા માતુ પિતાની હત્યા કરેલી હતી. જે અત્યારે જે સાહેબે જે સજા ફટકારવામાં આવી છે એનાથી અમને ખૂબ સંતોષકારક છે કે ભાઈ જેવો અમારને ન્યાય જોતો હતો એવો મળી ગયો છે. પણ અમને તો એમ હતું કે અમને ફાંસીની સજા પણ થવી જોઈએ. એમ 6 વર્ષની અંદર તો એક તો પહેલાં મારા જે માતા પિતા જે ગયા છે એનું જ મને દુઃખ હતું અને 6 વર્ષ સુધી મેં જે આ રાહ જોઈ છે એનો જે અંત આવ્યો છે અને જે કંઈ મારા ઉપર વીતી છે મારા ફેમિલી ઉપર મારા કુટુંબ ઉપર જે વીતી છે એનું હું કોઈ બયાન કરી શકું તેમ નથી કે મારા બે વ્યક્તિ જે વયા ગયા છે તેના વિશે હું કાંઈ ન કહી શકું એમ. GST ને લઈને ઘણી ખરી અટકળોનો ઉદ્યોગો તથા સરકાર દ્વારા સામનો કરવામાં આવી રહ્યો છે ત્યારે GST અમલી બનતાની સાથે જ કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને આગામી 5 વર્ષ માટે વળતર ચૂકવવાનું વચન આપ્યું હતું, જેને લઈ ગત 3 માસ એટલે કે ડિસેમ્બર 2019, જાન્યુઆરી 2020 અને ફેબ્રુઆરી 2020 માટે સરકારે 36,400 કરોડ રૂપિયા રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને વળતર પેટે ચૂકવ્યા છે. દેશની હાલ અત્યારની અર્થવ્યવસ્થા અત્યંત કથળેલી હાલતમાં જોવા મળી રહી છે. ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એટલે કે CBDT અને CBIC ની સંલગ્ન જે આવકવેરા વિભાગ ને GST વિભાગ છે તે કઈ રીતે દેશના અર્થતંત્રમાં મદદરૂપ થઈ શકે તે પણ મહત્વપૂર્ણ કડી સામે આવી છે. ત્યારે GST જ્યારથી અમલી બન્યું ત્યારથી કમ્પેન્સેશન એટલે કે વળતર આપવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ગત 3 માસની વાત કરવામાં તો ડિસેમ્બર 2019, જાન્યુઆરી 2020 અને ફેબ્રુઆરી 2020 માટે કુલ 36,400 કરોડ રૂપિયા વળતર પેટે ચૂકવ્યા છે.
જીએસટી જ્યારથી અમલી બન્યું ત્યારથી કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે તે જીએસટીમાં જો તેઓને ખાધ ઊભી થાય તો તેઓને વળતર પેટે રકમ ચૂકવવામાં આવશે, જે માત્ર 5 વર્ષ સુધી જ આ યોજનાનો લાભ આપવામાં આવે તેવી પણ ખાસ સ્પષ્ટતા કરવામાં આવી છે. આ તકે કેન્દ્ર સરકાર દ્વારા ગત 3 માસ માટે કુલ 36,400 કરોડ રૂપિયા રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આપવામાં આવ્યા છે અને વળતર પેટે તે ચૂકવણી પણ કરવામાં આવી છે. જી, શું તમે સાયકલમાં જીપીએસ કેમેરા જોયા છે? નહીં જ જોયા હોય, પરંતુ રાજકોટમાં વસતા દીપસિંહ રાઠોડે પોતાની સાયકલને આધુનિક બનાવી છે. તેમણે પોતાની સાયકલમાં જીપીએસ કેમેરા સહિતની સુવિધા રાખી છે. હાલ આ સાયકલ પર તેઓ મુંબઈમાં આવેલ સિદ્ધિવિનાયક મંદિર અને હાજી અલીની યાત્રા કરવાની ઈચ્છા ધરાવે છે. હમણાં જ સાયકલ દિવસ, વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવી. આજે રાજકોટની અંદર એક રાઠોડભાઈ એવી વ્યક્તિ છે કે જેઓ છેલ્લા 11 વર્ષથી પોતાની સાયકલની અંદર નિતનવા અદ્યતન સાધનો સાથે એક શ્રેષ્ઠ સાયકલ બનાવી અને સમગ્ર ભારતમાં એ પ્રવાસ કરે છે જુદા જુદા મંદિરોએ. આજે આપણી સાથે એક રાઠોડભાઈ છે. તો રાઠોડભાઈ, તમે કેટલા વર્ષથી આ સાયકલ ચલાવો છો? હા, 11 વર્ષથી. બરાબર, 11 વર્ષથી ફરી બધે મંદિરે દર્શન કરી, કોઈ જગ્યાએ જવું હોય ત્યાં માતાજીના. બરાબર, તમારા પરિવારમાં અત્યારે કેટલા સદસ્યો છે? 2 દીકરીઓ છે, ઘરેથી નથી ઓફ થઈ ગયેલા છે, બાકી તો એકલા જ છે. એકલા છે એટલે દર્શન કરવાનું મન થાય છે. કોઈ કલકત્તા ને એમ બધે નેપાળ ને બધે ફરી વળે સાયકલ યાત્રા કરવા માટે, બાકી આટલામાં જ રહી રાજકોટની અંદર. અત્યાર સુધીમાં આ કેટલીક સાયકલ આવી બનાવી? આ 3મી સાયકલ છે મારી પાસે. એક સાયકલ તો વેચી નાખી, 95,000, 1,00,000માં 5,000 ઓછાની સાયકલ વેચાઈ ગયેલી છે. આ સાયકલમાં શું શું વિશિષ્ટતા છે? આની અંદર કેમેરા છે, ટેપ છે, સેન્સર છે, LED છે, પંખા છે, માતાજીની છબી છે, દીવા છે, અગરબત્તીનું બધી સ્ટેન્ડ વસ્તુ રાખી છે, માતા અરીસા છે, મોબાઈલ છે, માતાજીની ધજા છે, એની અંદર 22 મોબાઈલ ચાર્જર છે, હોર્ન અલગ અલગ જાતના 4 છે, અને ઓમ 4 હોર્ન છે અલગ અલગ બધા. અત્યાર સુધી ક્યાં ક્યાં તમે ભારતમાં ફર્યા? ભારતમાં અત્યારે કોઈ જગ્યા બાકી નથી રહી, ક્યાંય કરતા ક્યાંય તમે જ્યાં કયો ત્યાં બધે સાયકલ ફરી વળેલી, બાકી નામ યાદ નથી રહ્યા એવી રીતના. હવે આગામી આયોજન શું છે તમારું? હવે જવાની મુંબઈ છે સિદ્ધિવિનાયક. બરાબર, ત્યાં 5 મંદિરના દર્શન કરવાના, પછી સીધી બનાસકાંઠા થરા વહી જાય, વાવથરા જ બનાસકાંઠાના. તમે એકલા છો એટલે આ તમને સાયકલ સાથે આનંદ આવતો હશે, મજા આવતી હશે, તો એ થોડીક દર્શકોને વાત કહેશો? જો ટેપ વાગે છે એટલે મેં બધે દર્શન કરી શકી, ટેપના હિસાબે મનોરંજન છે અમારે. જ્યાં રાત્રે હાલવી હોય ને હાલી શકે છે, રાત્રે લાઇટું બાઇટું બધું ચાલુ હોય એટલે કોઈ બીક નથી રહેતી અમને લૂંટાવા બૂટાવાની. અસલ ટેસ્ટી ફરી શકી સાયકલ લઈને. વિશ્વભરમાં પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ. સેલવાસ અને ધોરાજીમાં વૃક્ષારોપણ કરાયું હતું. ઓખામાં દરિયાઈ જીવસૃષ્ટિ અને પર્યાવરણ પર સ્પર્ધા યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સથી પર્યાવરણ દિવસની શુભકામના પાઠવી હતી અને પર્યાવરણ જાળવણી માટે અપીલ કરી હતી. વિશ્વ પર્યાવરણ દિવસ 2020ની ઉજવણી આજે ઈડરિયાગઢ ઉપર કરવામાં આવી, જેમાં સામાજિક વનીકરણ વિભાગ રેન્જ ઈડર, મિશન ગ્રીન ટીમ ઈડર અને ઈડરના પત્રકાર મિત્રો સંયુક્ત ક્રમે આ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ તો જોવા જઈએ તો વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી ફક્ત એક લોકજાગૃતિના અભિયાન રૂપે કરવામાં આવે છે, પણ એક વૃક્ષારોપણ કરવાનો ઉદ્દેશ એ છે કે આપણે લોકોને એક ઉદ્દેશ, એક મેસેજ મોકલવા માગીએ છીએ કે આ હવે સમય છે, કે આ શરૂઆતનો સમય છે કે હવે આપણે જાગી અને વૃક્ષારોપણ નવું કરતા રહીએ, જે આપણને ઉનાળામાં ઠંડક આપે એવા વડના વૃક્ષો આપણે વધુમાં વધુ વાવીએ અને તેની માવજત પણ કરીએ. વધુમાં એટલું જ છે કે અમે વન વિભાગ દ્વારા રહીને જે જૂના વૃક્ષો વાવેલા હતા 2 વર્ષ અગાઉ, એની પણ જે વૃક્ષો માવજત માગે છે એની માવજત પણ કરીએ છીએ. સાથે સાથે કોરોનાની મહામારી છે એની વચ્ચે અત્યારે સરકારના આદેશ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ અમે ધ્યાન રાખી અને આ વૃક્ષારોપણનું આયોજન કર્યું હતું, જેમાં જે સહભાગી થયા હતા પર્યાવરણ પ્રેમીઓ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. રાજકોટ ખાતે પર્યાવરણ દિવસ નિમિત્તે નહેરુ યુવા કેન્દ્ર દ્વારા
40 જેટલા તુલસીના રોપા ચકલીના માળા કુંડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યું હતું। તેમજ આ કાર્યક્રમમાં પર્યાવરણ એન્જિનિયર અધિકારી સચિન પાલ તેમજ બહોળી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। અંબાજી મંદિર પરાસરા પાર્ક સોસાયટી જામનગર રોડ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નેહરુ યુવા કેન્દ્ર રાજકોટ દ્વારા એક અનોખું પહેલ કરવામાં આવેલ, જેમ કે દર વર્ષે વૃક્ષારોપણ કરવામાં આવે છે પણ તેનું જતન થતું નથી, તો એને આયોજન અને એને આંદોલન સ્વરૂપે લેતા નેહરુ યુવા કેન્દ્ર વતી બધા રહીશો એટલે કે બધા લોકોને એવી અપીલ કરવામાં આવેલી કે તમે છોડનું વાવેતર કરો અને તેનું સંરક્ષણ કરવા માટે પોતે દત્તક એ વૃક્ષને લો, જેથી કરીને વૃક્ષ જે વાવેતર થાય એનું એ જીવંત રહે એટલે કે સંરક્ષણ પ્રદાન કરવા માટે તમે એનો દત્તક લો। એના સિવાય પણ આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે અને આજ આ વર્ષનો થીમ છે ટાઈમ ફોર ધી નેચર, એટલે કે જે વિવિધતા જે આપણા નેચર છે જે આપણે ખાઈએ છીએ શ્વાસમાં જે હવા લઈએ છીએ અને જે કંઈ પણ મળે છે અને જે ક્લાઇમેટ છે જે આપણા માટે હેબિચ્યુઅલ છે એ બધા આ પર્યાવરણના લીધે જ છે, તો એક એવું મેસેજ કરવામાં આવેલું છે કે આ વૃક્ષોની સાથે સાથે આખું પ્લેનેટ કેવી રીતે સુરક્ષિત રહે એના માટે વાયુ પ્રદૂષણ જળ પ્રદૂષણ અને હવા પ્રદૂષણ એ બધાને આપણે મિટિગેટ કરવું જોઈએ એને અટકાવવું જોઈએ, પ્લસ જે આપણા પ્રાણીઓ છે જે બિચારા સ્ટ્રે એનિમલ્સ છે તો એના પણ સારસંભાળ કરવા માટે એમને પણ દત્તક લેવું જોઈએ, એની સાથે જે અત્યાચાર થાય છે એને મિટિગેટ કરવું જોઈએ, તો એના અનુસંધાનમાં આજનો એક કાર્યક્રમ ગોઠવવામાં આવેલું જેમાં લગભગ 60 સેમ્પલિંગ છે તુલસીના જે વિનામૂલ્યે જ અહીંના રહીશોને એક ઉત્સાહપૂર્વક વિતરણ કરવામાં આવેલું, એની સાથે સાથે ચકલીના માળાઓ પણ છે જે અહીંયા નેહરુ યુવા કેન્દ્ર વતી એમને મફતમાં વિતરણ કરવામાં આવેલું। ભારતભરમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું ત્યારથી પાલિતાણા તેમજ સુરત સહિત રત્નકલાકારોના કારખાના બંધ પડ્યા હતા। લોકડાઉનમાં સરકારે થોડી છૂટછાટ આપતા બંધ પડેલા હીરાના કારખાના ખુલ્યા છે। પાલિતાણાના પોપડા વિસ્તારમાં આવેલ તુલસીભાઈ ગોટી વડિયાવાડા તેમજ અનેક મોટા ખાતાઓના કારખાના ખોલવામાં આવ્યા, જેમાં હજારો બેરોજગાર રત્નકલાકારો કામ અર્થે આવ્યા હતા। કારીગરોને સેનેટાઈઝ કરી કારખાનામાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, તેમજ પાન માવા કારખાનાની અંદર ના ખાવા તેવા સૂચનો પણ આપવામાં આવી રહ્યા છે। રાજકોટ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિની બેઠક ચેરમેન મગનભાઈ મેટાડિયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી। લોકડાઉનના કારણે 4 માસ બાદ યોજાયેલી આ બેઠક જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રૂપિયા 478 લાખના વિકાસ કાર્યોને મંજૂર કરવામાં આવ્યા હતા, ઉપરાંત વિલંબમાં પડેલ રૂપિયા 250 લાખના વિકાસ કાર્યોની મુદતમાં પણ વધારો કરવામાં આવ્યો હતો। આજે બાંધકામ સમિતિની બેઠકમાં જે મહત્વના 478 લાખના કામને મંજૂર કરવામાં સરકાર શ્રીના હતા એમને મંજૂર કરવામાં આવેલા છે સર્વ સહમતિથી, તે ઉપરાંત ત્યારબાદના જે રિપેરિંગને ચોમાસાને લગતા રિપેરિંગ કામો 15 લાખના જુદા જુદા તાલુકામાં એ પણ મંજૂર કરવામાં આવેલા છે। જે COVID-19ની મહામારીને કારણે જે વિશ્વમાં જે ચાલી રહ્યું છે ત્યારે અમે એવો નિર્ણય આજ સર્વ સમિતિની અંદર લીધેલો છે કે જે તે કામ શરૂ હશે ત્યાં ફરજિયાત થર્મસ ગન અને સેનેટાઇઝ અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીને જ અને એ નહીં કરે તેની માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। ખાસ કરીને ચોમાસું આવી ગયું છે, રાજકોટ જિલ્લાના અનેક ગામોના રોડ હજી પણ ખરાબ હાલતમાં જોવા મળી રહ્યા છે, એને લઈને બાંધકામ સમિતિ શું કરશે? જે કંઈ અમારા દ્વારા જે સરકારશ્રીમાં જે રજૂઆત કરવામાં આવેલી છે એ અમે રજૂઆત કર્યા જ રહીએ છીએ અને સરકારમાંથી એ કામની વહેલી તકે આવે એ અમારો પ્રયત્ન છે। ગીર સોમનાથ જિલ્લામાં કુલ 40% વિસ્તારમાં ચોમાસા પહેલા જ વાવણી શરૂ થઈ ગઈ છે। ગત વર્ષ જિલ્લામાં સારો વરસાદ થયો હતો, તેના પરિણામ સ્વરૂપે ખેડૂતોને પાણીની કોઈ જ ચિંતા રહી નથી। કુવાના તળ સાજા થતા આ વર્ષે ગીરના ખેડૂતો ચોમાસા અગાઉ મગફળીનું વાવેતર કરી રહ્યા છે। સમગ્ર જિલ્લામાં આ વર્ષ પુષ્કળ પ્રમાણમાં 1000 હેક્ટર જમીનમાં આગોતરું મગફળીનું વાવેતર શરૂ થયું છે। આગોતરા વાવેતરને લઈ ખેડૂતોને ફાયદો થશે તેવું જાણકારોનું માનવું છે। ગીર સોમનાથ જિલ્લામાં મગફળીનું વાવેતર એટલે કે કોરડાનું કે અથવા તો ઓરવીને જે વાવેતર છે તે 20 મે પછીનું ચાલુ થઈ ગયું છે। એમાં જોવા જઈએ તો સુત્રાપડા બાજુ લગભગ 35-40% જેટલું થઈ ગયું છે,
ને કોળીનારમાં 25% ની આજુબાજુ. તો આ વર્ષે મગફળીમાં આપણે વાવેતર એમાં આપણે ગીર સોમનાથની અંદર આ વખતે પાણીનું કોઈ પ્રોબ્લેમ નથી, એટલે ઘણા બધા ખેડૂતોએ ઓરવીને મગફળી વાવેલી છે. અમે આગોતરા વાવણી એટલા માટે કરીએ છીએ કે અમને સારો પાક મળે, સારું ઉત્પાદન મળે, અને ગયા વર્ષે સારા ચોમાસાના કારણે આ વખતે વાડીમાં અને જમીનના તળમાં પાણીનું પ્રમાણ વધારે છે, એટલા માટે અમે આગોતરાનું વાવણી કરીએ છીએ. અને આનાથી આગોતરા વાવણી કરવાથી ફાયદો માત્ર એટલો થાય છે કે ખેડૂતોને પોષણ ભાવ મળે, અને માર્કેટ યાર્ડની અંદર શરૂઆતમાં આગોતરા વાવણી કરવાથી શરૂઆત સિઝનની શરૂઆત થાય એટલે યાર્ડમાં ભરાવું ન થાય, એટલે આગોતરા વાવણી કરી હોય તો એના ભાવતાલ સારા મળે. અમારા ગીર સોમનાથ જિલ્લામાં અત્યારે લગભગ 40% આગોતરા વાવણી થઈ ચૂકી છે. ધોરાજીમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતા લોકોએ રોષપૂર્વક રજૂઆત કરી હતી. પાલિકાના વોર્ડ નંબર 4 અને વોર્ડ નંબર 5માં અંદાજે 150 ઘરોમાં આ સમસ્યા જોવા મળી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા એકાદ વર્ષથી અવારનવાર આ સમસ્યા સામે આવતી રહે છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ ઉકેલ લવાયો નથી. ચીફ ઓફિસર ધોરાજી નગરપાલિકા, તાજેતરમાં ધોરાજી નગરપાલિકાના વોર્ડ નંબર 4 અને 5માં ગંદા પાણી નળ દ્વારા આવતા હોય તેવી ફરિયાદ ધ્યાને આવેલ છે. નગરપાલિકાનો વોટરવર્ક્સનો સ્ટાફ સ્થળ ઉપર અત્યારે શોધી રહ્યો છે ક્યાં ફોલ્ટ છે, ક્યાંથી પાણી ભળી રહ્યું છે. નગરપાલિકાને 5-6 નળ કનેક્શન એવા તૂટેલા માલુમ પડ્યા છે કે જેમાંથી આ પાણી મિક્સ થતું હોય એવી શક્યતા રહેલી છે, જે શોધી અને તાત્કાલિક આ પ્રશ્ન દૂર કરવામાં આવશે, જેથી કરીને આ વિસ્તારોને ફરીથી પૂર્વવત ચોખ્ખું પાણી મળતું થઈ જશે. મારું નામ વિક્રમ વઘાસિયા, ધોરાજી વોર્ડ નંબર 5માંથી. અત્યારે ધોરાજી વોર્ડ નંબર 5માં ગટરનું પાણી મિક્સ, ટૂંકમાં જે પીવાના પાણીમાં ગટરનું પાણી મિક્સ થઈને આવે છે. આશરે 150-200 ઘરની અંદર આવું પાણી આવે છે. અત્યારે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે, પણ ધોરાજી વોર્ડ નંબર 5ને તો 1.5 વર્ષથી આ પ્રશ્ન છે પાણીનો. તંત્રને વારંવાર રજૂઆતો કરેલી છે, છતાં કોઈ નિર્ણય આવેલો નથી. તંત્ર 4-5 વખત આવેલું છે, જોઈ જ્યારે પાણી આવે ત્યારે ચેક કરી અને પોતે નીકળી જાય છે. કચ્છની કેસર કેરી જગ વિખ્યાત છે. ગત વર્ષે સારા વરસાદ થકી કચ્છમાં કેરીનો સારો પાક આવ્યો છે. જોકે વાવાઝોડાની અસરને પગલે આવેલા વરસાદ અને પવનની ઝડપથી કેસર કેરીનો પાક ખરી જતા સ્વાદરસિયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે. વરસાદ પડતા કેરીનો પાક બગડી રહ્યો છે અને મોટા પ્રમાણમાં કેરીઓ ખરી પડી છે. ગઈકાલે જે વાવાઝોડું ફૂંકાણું એમાં બહુ કેરીનું નુકસાન થયું કાચો માલનું, કારણ કે હજી માર્કેટમાં નથી આવવાની હજી ટાઈમની વાર હે અઠવાડિયાની, ને એનાથી પહેલાં વાવાઝોડીને ગઈકાલે જે ફૂંકાણું વાવાઝોડું એમાં બહુ નુકસાન થઈ ગયું છે. આમાં કંઈક સરકારને વિચારવું જોઈએ કે ખાય ખેડૂતો કાયમ આવું આપવાતમાં આવતો જ હોય છે, આંબામાં આવે કે બીજા પાકમાં આવે. અત્યારે મગની સિઝન છે, એ પણ અમારી ફેલ જાય છે, મગ બધા પાકી ગયા છે. ખાસ કરીને જે રીતે વચેટિયાઓ ખેડૂતને ભાવ નથી મળતા વચેટિયાઓના કારણે સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? અમારું કહેવાનું કે સરકાર આને ડાયરેક્ટ એવું કંઈક યોજના માર્કેટ કરે કે ખેડૂતને ડાયરેક્ટ માલ વેચાઈ શકે સીધો. વચેટિયા કોઈ ભાવ નથી આપતા અને ઉપર માર્કેટમાં વેચાય તો ભાવ નથી મળતો, એટલે ખેડૂતને કોઈ જાતનું આમાં વળતર જ નથી થતું, વચેટિયા જ કમાય છે બધા. પાલિતાણા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ખેડૂતોને લીંબુના પાકના પૂરતા ભાવ ન મળતા આ સ્થિતિ સર્જાઈ હતી. ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. માર્કેટિંગ યાર્ડના સંચાલકોને ખેડૂતોએ રાવ કરી હતી. જોકે માર્કેટિંગ યાર્ડના સંચાલકોએ ખેડૂતોને સમજાવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. મારું નામ શિવલાલ અરજીવનભાઈ જોશી, મારું ગામ કામળિયાની વડા. મારે 315 થડિયા છે લીંબુના. રોજના મજૂર મારે 8-10 આવે. એકની મજૂરી 300 રૂપિયા હું સૂકવું છું એક મજૂરને. હવે મજૂરનો તમે હિસાબ કરો, મને હું રોજને અહીંયા 25-30 ગાંઠી લીંબુ લઉં. પાલિતાણામાં મને ભાવ ગઈકાલની તારીખમાં છેલ્લો ભાવ મને 15 રૂપિયા મળ્યો. 21 ગાંઠીમાંથી મને 11 ગાંઠીનું બિલ આપ્યું, 10 ગાંઠી ગાયબ કરી દીધી. નરેશભાઈ બાલાભાઈ ચૌહાણ મારું નામ, ગામ પીપરલા. અમે ગામડેથી ખેડૂત બધા લીંબુ લઈને આવી છે. 20-22 રૂપિયા ખર્ચો એક ગાંઠીએ સડી જાય છે. 1 રૂપિયો નો ભાવ લીંબુનો લે છે આ લોકો, 8-8 રૂપિયા. પણ અમે સરકાર એવું જાહેરાત કરે છે કે આત્મનિર્ભર ભારત, તો અમે કેમ આત્મનિર્ભર થવું? જો ખેડૂત આત્મનિર્ભર નથી તો બીજા કેમ થશે? પાલિતાણાથી પૂર્વમાં હરિમલ લીંબુના વેપારી બોલીએ છીએ. લીંબુની સખત મંદી છે. ગઈકાલે બજાર 15-20 રૂપિયા હતા, આજે 8-10 રૂપિયા છે. બજાર ઉપર પુષ્કળ મંદી છે. દિલ્હીમાં લીંબુ વેચાતા નથી.
300 થી 400 રૂપિયા દાગીનો દિલ્હીમાં અમારો 25 લાખનો વેચાણો છે. 150 રૂપિયા ખર્ચો આવે છે. અમારા નુકસાની બહુ આવી છે. 5 થી 7 લાખ રૂપિયા 4 દિવસમાં તૂટ્યા છે વેપારમાં. નુકસાની બહુ છે. ખેડૂતને, વેપારીને, બધાને, ભાવનગરવાળાને, બધાને નુકસાની બહુ છે. કોરોનાને લઈને સમગ્ર રાજ્યમાં માસ્ક પહેરવાનું ફરજિયાત કરાયું છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં માસ્ક ન પહેરનાર 80 લોકો પાસેથી ₹16,000નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. મોડાસા શહેરમાં 40 લોકો કોરોનામાં સંપડાયા છે, ત્યારે શહેરીજનો કોરોનાથી સંક્રમિત ન થાય તે માટે નગરપાલિકાએ માસ્ક ન પહેરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં મોડાસા લીઓ ચોકી 4 રસ્તા, માલપુર રોડ અને મેઘરજ રોડ ઉપર માસ્ક ન પહેરનાર 80 રાહદારીઓને ₹200 મુજબ ₹16,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો, ત્યારે લોકો પણ તંત્ર માટે નહીં તો પોતાના પરિવાર ખાતર પણ માસ્ક પહેરવો આવશ્યક બની ગયો છે. મોડાસા નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારશ્રીના આદેશ અનુસાર શહેરમાં ફરજિયાત માસ્ક પહેરવાનું જાહેર કરેલ છે. તેમ છતાં ઘણા રાહદારીઓ માસ્ક પહેરેલ ન હોય તો મોડાસા 4 રસ્તા, માલપુર રોડ એમ અલગ અલગ 4 ટીમ બનાવીને રોડ ઉપરથી પસાર થતા વ્યક્તિઓ પાસેથી 200ના લેખે આજે 16,000 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો છે. અને આ કાર્યવાહી રોજે રોજ સખત કડકાઈ રીતે કરવામાં આવશે. રાજ્યમાં વાવાઝોડાના પગલે વરસાદ વરસ્યો હતો, જેના પગલે મહુવા માર્કેટિંગ યાર્ડમાં પડેલી ડુંગળીનો જથ્થો પલળી ગયો હતો. અંદાજે 15,000 કટ્ટા ડુંગળી પલળી ગઈ હતી. ડુંગળી પલળી જતા ખેડૂત અને વેપારીઓને ભારે નુકસાન થયાનું અનુમાન છે. મોડાસાની UGVCL વીજ કચેરીમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમનું ઉલ્લંઘન કર્યું હતું. વીજ બિલ ભરવા આવેલા લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા હતા. વીજ કચેરીમાં સોશિયલ ડિસ્ટન્સ માટેના રાઉન્ડ કર્યા હોવા છતાં લોકો નિયમનું પાલન કરી રહ્યા નથી. કોરોના સંક્રમણ અટકાવવા સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે, તે બાબતે લોકોમાં જાગૃતિ લાવવાની જરૂર છે. તો આ હતા આજના અબ તક બુલેટિન. ફરી મળીશું નવા બુલેટિન સાથે. ત્યાં સુધી મને રજા આપો અને જોતા રહો અબ તક. નમસ્કાર.